નમસ્તે મિત્રો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન જેનામાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ ગાંધીનગર દ્વારા જે તમારે ફર્સ્ટ એક્ઝામ ઓક્ટોબર બે હજાર એકવીસ લેવાની શરૂ થ થઈ ગઈ છે એની અંદર ધોરણ અગિયાર એટલે કે ક્લાસ અગિયાર સબ્જેક્ટ અંગ્રેજી એટલે કે અંગ્રેજી વિષયની પેપર છે અને ડેટ દસ અઢાર દસ બે હજાર એકવીસ એટલે કે ગઈકાલે જે લેવાઈ ગયું છે એ મંગળવારના રોજ સોમ બરાબર છે તો એ એ પેપર જે તમને બે કલાક સમય આપવામાં આવે તો અને કુલગુણ પચાસનું એ પેપરનું આપણે આ વિડીયો સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે એટલે કે આ એક ઓરિજિનલ પેપર છે સો સો ટકા ઓરિજિનલ પેપર છે તો એને વિડીયો પૂરેપૂરો જો અને આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો શરૂઆત કરીએ આ બોર્ડનું પેપર છે તો જે પ્રશ્ન એક છે સેક્શન એ છે તો એમાં જે ખરા ખોટા હતા એની અંદર જે પહેલું આવશે એ ખરું આવશે અને બીજું આવશે ખોટું છે બરાબર છે આગળ જોઈએ જે અહીંયા છે એની અંદર આવશે અહીંયા લી આવશે અને અહીંયા ફેટ આવશે જે ત્યારબાદ તો સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ લેંગ્વેજ છે ત્યાં અહીં આવશે ઇફ ઇટ રેન આઈ શેલ નોટ ગો ટુ એ આગાસે એક્સપ્રેસિંગ કન્ડિશન બરોબર છે શું આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન આવશે પેલામાં અને બીજામાં આવશે દીપિકા વોન્ટ ટુ બેંક ટુ સો ધેટ શુ કોટ વિન્ટર મની છે ત્યાં આગળ આવશે શું આવશે એક્સપ્રેસિંગ પર્પઝ આવશે હવે જોઈએ આગળ સિલેક્ટર ગરાઈડ એન્ડ ધ મોસ્ટ એપ્રોપ્રિયટ એપ્રો एप्रोप्राइट रिस्पोन्स सातमा की सातमाप्शन डी आयो ऑप्शन डी सातमा अंदर हमें जो आठमा जो बिंदु आप बिंदु आई एम सब फ्रेंक फॉर्म फ्लेवर तैयार बीज बी आयु आय यू शूड टेक मेडिसिन इमीडिएटली और नवमी अंदर सिलेक्ट एंड राइट द मोस्ट एप्रोटिव कैचन टू घेट द अंडरलाइन लाइन वर्ल्ड परफे हेज द आंसर तो अँ हार्दिक વુડ જોઈન અ ન્યુ વેન્ચર ફોર હિઝ બ્રાઇડ કિયર તો ત્યાં આગળ શું આવશે ડી આવશે વાય વાય વુડ હાર્દિક જોઈન અ ન્યુ વેન્ચર તો અહીંયા આવશે ડી બરાબર છે હવે જોઈએ આગળ તો મિત્રો જોઈએ આગળ દસમાં અંદર શું આવશે દસમાં ની અંદર આવશે કે અલીભાઈ લવ લવ ઇટ ટુ ઓબ્ઝર્વ ધ નેચર તો આગળ શું આવશે સી આવશે વોટ ઇઝ ધ અલીભાઈ લવ બરોબર તો સી ઓપ્શન આવશે હવે મિત્રો જોઈએ બી સેક્શન બી સેક્શનમાં શું હતું કે બી સેક્શનમાં હતું કે રીત ધ એક્સ્ટ્રા એને આન્સર તો કે છે વાંચવાનો પ્રશ્ન જવાબ આપણને થો અહીંયા પહેલો પ્રશ્ન છે કે વોટ હેપનેડ વિથ હર વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન હર ટ્રેન તો અહીંયા શું આવશે અહીંયા પહેલું આવશે અહીંયાથી માંડી અને છે અહીંયા સુધી બરાબર છે ક્યાં સુધી અહીંયા કે વેન સી વોચ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન સમથુઝ થમ સો ટ્રાય ટ્રાય ટુ ગોલ્ડન ચેઇન બરાબર છે બીજો પ્રશ્ન વોટ વોશ અરોનિમા સિંહા એન્ડ અચિવમેન્ટ આફ્ટર એક્સિડન્ટ તે આગળ અહીં અહીંથી આવશે કે સી વોચ રેનેડ એન્ડ માઉન્ટેનિયર એઝ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન્ડ આર્ટિફિશિયલ લેક્સ ટુ સ્કેલ મેટ એવરેસ્ટ બરાબર છે તો અહીંયાથી માંડીને અહીંયા સુધી આવશે બરાબર છે ચલો આગળ જોઈએ અહીંયાથી તો એની અંદર હાઉ હાઉડસ ઓટો ઓટોફ ઇમ્પ્રુવ છે ત્યાં આગળ અહીંયાથી શરૂઆત થશે જો અહીંયાથી શરૂઆત થશે પહેલાં પ્રશ્નમાં અહીં અહીંયા પૂરું થશે બરાબર છે ત્યારબાદ જે બીજો પ્રશ્ન છે ચૌદમાં અહીંયા અહીંયાથી માંડી અને અહીંયા સુધી બરાબર છે પહેલાંમાં ધ ઓટોમેટેડ મેથડ ઓફ ઇન્ફેક્શન એન્ડ એસેમ્બલી વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી એન્ડ પ્રોડક્ટ્સ બરાબર છે પહેલાંમાં અને બીજામાં વાય વિલ ધેર વી ડિસાઇડ रिप्लेसमेंट से आगे विल वील लास्ट मच लॉन्जर देन एलाइड मॉडल्स देर फॉर देर विल बी डीलाइन एंड इन नीड फॉर रिप्लेसमेंट ते आगे हम जी प्रश्न नंबर आग अली भाई प्रश्न नंबर सोलमो जो दो वोज द ट्रावेलर तो ट्रावेलर शुरू अलीभाई वोज ट्रावेलर बराबर है आग प्रश्न जो सोलमो के वॉट डीड अली भाई सेल इन विलेज ऑफ द हिमालया तो ते शूँ आ <coughs>

ફોર્મ ધ પાસેજ પ્લાન્ટ અને ચીલી તો પ્લાન્ટનું મિત્રો અહીંયા જો આપ્યું છે વેજીટેરિયન છે તો અહીંયા આપણે લખીશું વેજીટેરી લખી સીધું લખી દેશે અને જે ચીલી છે તો ચીલીનું શું થશે કોલ્ડ જે અહીંયા આપણે કોલ્ડ આપેલું છે તો અહીંયા આપણે કોલ્ડ લખી છે બરાબર છે આ બે એનો જવાબ થશે હવે આગળ જોઈએ સેક્શન સી તો અહીંયા જે પેરેગ્રાફ છે એને તમારે એક તત્યાંશ ભાગમાં લખવાનો જે તમે લખ્યો છે બરાબર છે આગળ જોઈએ આ ફકરો છે એના વાંચીને જવાબ લખવાના હતા તો એ પણ આપણે જોઈ લઈએ ફટાફટ જોવાનું એકવીસનો પ્રશ્ન છે અહીંયા શરૂઆત થશે આપણે લીલીબિલિટી કરી છે એકવીસનો પ્રશ્ન છે અહીંયા સુધી બરાબર છે અને બાવીસમાં શું છે કે હાઉ ડીઝ ધ યોગા તો યોગા તમને હેલ્પ કેવી રીતે હેલ્પ કરે છે તો સી કુમાર શાહુ બરાબર છે હું કોલેક્ટ ધ ક્લાસ તો અહીંયા જો સોરી જે બીજો પ્રશ્ન છે યોગા તમને કોને યોગા કરે છે હેલ્પ તો અજય કુમાર શાહુ તમને હેલ્પ કરે છે અને હું ઓલ ધ કોન્ટ ધ ક્લાસ તો બાવીસ આરે બાવીસમો પ્રશ્ન છે બાવીસમો પ્રશ્ન છે કહે છે બાવીસમો પ્રશ્ન હાઉ ડઝ યોગા હેલ્પ તો યોગા હેલ્પ પ્રમોટ અ હેલ્થની બોડી એન્ડ હેલ્થી માઇન્ડ બરાબર છે આ પહેલો પ્રશ્ન છે અહીંયા સુધી બરાબર છે બાવીસમો પ્રશ્ન અહીંયા છે અને ત્રેવીસમો હુ કોલ્ડ ધીસ ક્લાસ તો શ્રી અજય કુમાર શાહુ આ ત્રીજો પ્રશ્ન છે ત્યારબાદ જોઈએ રીડ ધ કેન છે બાકીના આના પ્રશ્નો આની અંદરથી મળી જશે બરાબર છે ત્યારબાદ જોઈએ છવ્વીસમો પ્રશ્ન તો ડુ એ ડાયરેક્ટ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે ગેટઅપ છે તો ઋતુ પછી લખવાનું છે કે હેઝ ગોટ અપ અહીંયા ગોટ અપ 6 ઓ' clock બરોબર છે ત્યાર બાદ સી ડઝ નોટ લખ્યું છે તે આગળ સી હેઝ હેઝ નોટ ડન યોગા એન્ડ एक्सरसाइज ઇન ધ મોર્નિંગ ત્યાર બાદ અહીંયા સી લિસન લખ્યું છે તે આગળ લખવાનું સી હેઝ લિસનડ લિસન જે કે લિસનર થઈ ટુ ધ ક્લાસીસ મ્યુઝિક ફોર એન્ડ ઓર આ લખવાનું રહેશે હવે આગળ જોઈએ સેક્શન ડી મો જે અહીંયા ફોલો ધ ડાયલોગ એન્ડ ડાયગ છે એ તમે લખી લીધા છે બાજુ જોઈએ કમ્પ્લેટ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન ગીવન ધ બેન્ક તો અહીંયા આવશે દો સી રન ફાસ્ટ ઓગણત્રીસમાં આવશે શી વોચ અને પછી શી વોઝ ફ્રોમ ધ રૂરલ એરિયા અને અહીંયા આવશે માય ફાધરવાળામાં આવશે યુઝ ટુ વર્ક હાર્ડ બરાબર છે ત્યારબાદ આગળ જોઈએ એકત્રીસમાં તો અહીંયા ઓલવેઝ લખી દીધા આગળ નેવર આવશે અને ઇચ અધર લખી દીધા આગળ વન અધર વન અનધર આવશે બરાબર છે ત્યાં આગળ એ તે આવશે ત્યારબાદ સેક્શન એની અંદર જે એક પેરેગ્રાફ આવે છે એના આધારે તમારે શું બનાવવાનું છે એસી વાક્ય બનાવવાનું છે પેરેગ્રાફ બના તમારે ઇઝ અહીંયા એક દોઢસો વાક્યમાં તમારે ઇઝ પેરેગ્રાફ લખવાનો છે અને એક બુક વિશે લખવાનું છે અને ચોથા દિસમાં પ્રિપેર રિપોર્ટ ધ ટીચર એન્ડ ડે સેલિબ્રેશન ટુ આર સ્કૂલ અમે તમારી જે સ્કૂલમાં તમે એ કર્યું હોય તમારે જણાવવાનું રહેશે તો આ રીતે અહીંયા આપણે પેપર સોળ સંપૂર્ણ પૂરું કરીએ છીએ તો જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો છેલ્લે ચેનલમાં નવા હોય ચે સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરવા બોલવાનું નથી તો વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું